દેશભરમાં 3 જેટલા નવા કાયદાઓ લાગુ કરાયા છે ત્યારે ઉપલેટા પોલીસ મથક ખાતે આ કાયદાઓના માર્ગદર્શન માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ કાયદામાં વિડીયો રેકોર્ડિંગ કે મોબાઈલ રેકોર્ડિંગ માન્ય ગણાતા ન હતા. જ્યારે આ નવા કાયદામાં તેને માન્યતા મળી છે ત્યારે આ કાયદાઓ વિશે ઉપલેટા ખાતે યોજાયેલા માર્ગદર્શન સેમિનારમાં એડવોકેટ મંગલ પરાએ લોકોને માર્ગદર્શન આપ્યું હતું. હું નરસિંહભાઈ મંગલ પરાએ એડવોકેટ ઉપલેટા આજરોજ ઉપલેટા પોલીસ સ્ટેશન મારફત ભારતીય દંડ સંહિતા ભારતીય નાગરિક સંરક્ષણ અધિનિયમ અને ભારતીય સાક્ષી અધિનિયમ આ 3 કે નવા કાયદા ભારત સરકારે બનાવ્યા અને એનો આજરોજ આજ તારીખથી 1 તારીખ 1/7 થી અમલમાં આવ્યા એના અનુસંધાને ઉપલેટા પોલીસ સ્ટેશન તરફથી લોકોની જાગૃતિ માટે નવા કાયદાની થોડીક લોકોને જાણ મળે અને એનાથી માહિતગાર થાય એટલા માટે અહીંયા ઉપલેટા ટાઉનમાં એક નાગરિકો અને વિદ્યાર્થીઓ અને વગેરે લોકોની મોડી સંખ્યામાં એક કાનૂની શિબિર જેવો આ કાયદાની થોડીક સમજ આપવામાં આવે એના માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો. એમાં વકીલ તરીકે મેં પણ કાયદાની વિશે થોડીક માહિતી આપી અને સાથે સાથે અમારા સિનિયર એડવોકેટ બાબુલભાઈ જુણેજાએ પણ કાયદા વિશે માહિતી આપી, પીઆઈએ પણ કાયદા વિશે માહિતી આપી અને એ રીતે લોકોને કાયદાથી ત્રણેય કાયદાથી માહિતગાર કર્યા ને લોકોના લાભમાં કાયદા બન્યા છે. ઇન્ડિયન પિનલ કોડ હતો કાયદો, એમાં અમુક 311 કલમો હતો, એ 511 કલમોને ઘટાડી કેટલીક કલમો રિપીટ થતી હતી, કેટલીક કલમો બિનજરૂરી હતી અને એને બદલે 336 કલમો કરવામાં આવી, એટલે એમાં કલમો ઘટાડી અને કેટલીક ક્યાંક વ્યાખ્યાઓ ઘટાડવામાં આવી છે, ક્યાંક વ્યાખ્યાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને એ રીતે કાયદાને થોડોક સરળ થાય એવી રીતે કાયદો બનાવવામાં આવ્યો. એ જ રીતે ભારતીય પુરાવા અધિનિયમને બદલે ભારતીય સાક્ષી અધિનિયમ, સાક્ષી એટલે તમે આજે કોઈ આમાં કેસ થાય અને કોઈ વ્યક્તિ સાક્ષી આપવા જાય તો એ સાક્ષીની જે સાક્ષી આપી હોય, સાક્ષી રૂપે એને પુરાવો આપ્યો હોય, એ પુરાવાની કાયદાની દ્રષ્ટિએ કેટલી ગ્રાહ્યતા છે, એને કેટલો માનવામાં આવે એના માટે પણ એમાં ઘણી જોગવાઈઓ કરવામાં આવી. એ સિવાય ભારતીય જે નાગરિક સંરક્ષણ કાયદો છે એ ક્રિમિનલ પ્રોસિજર કોડને બદલે આપવામાં આવ્યો છે, પણ એમાંય પણ કેટલીક સરળતાથી કાયદો ચાલે, ઝડપથી કેસ ચાલે, લોકોને ઝડપથી ન્યાય મળે એવી બધી જોગવાઈ કરવામાં આવી છે અને એના વિશે બધા છણાવટ કરવામાં આવી. આ કાર્યક્રમમાં પત્રકાર સંઘના હોદ્દેદારો, વિવિધ સમાજના પ્રમુખો, સામાજિક આગેવાનો અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.